गुड मॉर्निंग। समाज शास्त्र परिचय भाग बे सेम टू। बहनों, जे एकाद महीनों सरस रीते अपनी कॉलेज चाली એમાં આપણે સમાજશાસ્ત્ર પરિચય ભાગ બે એના સરસ રીતે બે યુનિટ આપણે ચાલી ગયા છે। એ જે યુનિટો ચાલ્યા છે એને જો ફરી આપણે યાદ કરીએ તો સામાજિક ક્રિયા અને સામાજિક આંતરક્રિયા આ એક સરસ રીતે આપણે યુનિટ વ્યવસ્થિત પૂરો થયો છે। આપણે એમાં સામાજિક ક્રિયાનો અર્થ, એના તત્વો, એવી જ રીતે સામાજિક આંતરક્રિયાના અર્થ લક્ષણો અને તેના પ્રકારોની આપણે ચર્ચા કરી છે। તેવી જ રીતે બેનો યુનિટ ટુ તો એમાં સામાજિક જૂથ જૂથના લક્ષણો, પ્રાથમિક જૂથ અને દૂરવર્તી જૂથ આ બંને જૂથના પ્રકારો અને તેના લક્ષણોની પણ આપણે ચર્ચા કરી જોઈ છે। હવે આપણે યુનિટ નંબર 3 તરફ જઈ રહ્યા છે અને યુનિટ નંબર 3 છે સામાજિક દરજ્જો અને ભૂમિકા। તેની પણ ક્લાસમાં થોડી ચર્ચા તો થઈ જ છે કે સામાજિક દરજ્જો અને ભૂમિકા એ શું છે। બેનો, સમાજ જીવન અને સમાજ જીવન ના જે તાણાવાણા છે, સમાજ જીવન જેને કારણે અસ્તિત્વ ધરાવે છે, સામાજિક સંબંધો અને સામાજિક સંબંધોમાંથી ઊભી થતી વ્યવસ્થાઓ, સંસ્થાઓ, અધિરચનાઓ, એ સમાજ જીવનને જીવંત રાખે છે। હવે સમાજના જુદા જુદા સ્થાનો છે અને એ સ્થાન ઉપર રહીને વ્યક્તિ જે કંઈ કામ કરે છે તો એ સ્થાનને આપણે કહીએ છીએ દરજ્જો, અને વ્યક્તિ એ સ્થાન ઉપર રહીને જે પોતાનું કર્તવ્ય કરે છે પોતાનો રોલ પ્લે કરે છે એટલે કે ભૂમિકા ભજવે છે એને આપણે દરજ્જો અને ભૂમિકા એવા નામથી અહીંયા ત્રીજા યુનિટમાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું।
બહેનો સામાજિક ગરજો અને સામાજિક ભૂમિકા સમાજ રચનાના પરસ્પર સંબંધિત મૂળભૂત એકમો છે. એક રૂપક તરીકે જોઈએ તો જેવી રીતે મકાન ઈંટો જેવા એકમોનું બનેલું છે, તેવી રીતે સમાજ દરજ્જા જેવા એકમોનું બનેલું છે. અને પ્રત્યેક દરજ્જા સાથે નિશ્ચિત ભૂમિકા સંકળાયેલી છે. દરજ્જો અને ભૂમિકા પણ સમાજમાં વ્યવસ્થા વિકસાવવામાં ફાળો આપે છે. સામાજિક ધોરણો વાસ્તવમાં તો દરજ્જો અને ભૂમિકાને પારિભાષિત કરે છે. સામાજિક દરજ્જાનો અર્થ, મિનિંગ ઓફ સોશિયલ સ્ટેટસ. સામાજિક દરજ્જાની નિશ્ચિત અને સર્વસ્વીકૃત વ્યાખ્યા આપવી મુશ્કેલ છે, કારણ કે જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સામાજિક દરજ્જાને વિભિન્ન અર્થમાં વ્યાખ્યા આપી છે. કિંગ્સલે ડેવિસ દરજ્જો શબ્દ સ્ટેટસ અને સ્થાન શબ્દ પોઝિશનના પર્યાય તરીકે પ્રયોજે છે. એ જ રીતે મિચેલ સામાજિક દરજ્જા માટે સામાજિક સ્થાન શબ્દનો ઉપયોગ કરે છે. રોબર્ટ બસ્ટીડ સામાજિક દરજ્જાની વ્યાખ્યા આપતા લખે છે કે સમાજમાં કે જૂથમાં જે સ્થાન છે તે સ્થાનને દરજ્જો કહેવાય. દરેક સમાજમાં અનેક અને દરેક જૂથમાં અનેક સ્થાનો હોય છે. તે સ્થાનને દરજ્જો કહેવાય. દરેક સમાજમાં અને દરેક જૂથમાં અનેક સ્થાનો હોય છે અને દરેક વ્યક્તિ ઘણા સ્થાનો ધરાવે છે. વ્યક્તિ જેટલા જૂથોનો સભ્ય હોય તેટલા જૂથોમાં તેના દરજ્જા હોય છે. દાખલા તરીકે કુટુંબમાં પુત્ર, જ્ઞાતિમાં બ્રાહ્મણ, કોમમાં હિન્દુ, રાજ્યમાં નાગરિક, કોલેજમાં વિદ્યાર્થી, ક્રિકેટ ટીમમાં કેપ્ટન, બોર્ડિંગમાં બોર્ડર, લાયસન્સ ક્લબમાં લાયન વગેરે. આમ પુત્ર, નાગરિક, વિદ્યાર્થી, કેપ્ટન, લાયન વગેરે જે તે જૂથમાં રહેલા સ્થાનને દરજ્જો કહેવાય. રોબર્ટ બસ્ટીડ લખે છે કે ધ સ્ટેટસ ઇઝ ધ પોઝિશન એફોર્ટેડ બાય ગ્રુપ એફિલિએશન, ગ્રુપ મેમ્બરશીપ ઓર ગ્રુપ ઓર્ગેનાઇઝેશન. યંગ અને મેક આવી જ વ્યાખ્યા આપતા નોંધે છે કે દરજ્જો એ સામાજિક રચનામાં રહેલું સ્થાન છે. તે સામાજિક જૂથમાં અન્ય સ્થાનોમાં એક જગ્યાનું વર્ણન છે. દાખલા તરીકે કુટુંબ જેવા જૂથનો વિચાર કરીએ તો તેમાં પતિ, પત્ની, પુત્ર, પુત્રી
વગેરે સ્થાનો છે. જ્યારે આપણે પતિના ગરજાનો વિચાર કરીએ ત્યારે પત્નીના અનુસંધાનમાં પતિના હકોનું, સત્તાનું, તેના કાર્યોનું વર્ણન કરીએ છીએ કે જે પત્નીના હકો, સત્તા અને કાર્યોથી જુદા પડે છે. આમ પતિના દરજ્જાને પત્નીના દરજ્જાના અનુસંધાનમાં જ સમજી શકાય એ રીતે અન્ય જૂથો માટે પણ કહી શકાય. બ્રુમ અને સેલ્ઝનિક દરજ્જાની બે વિભિન્ન અર્થમાં વ્યાખ્યા આપે છે. બ્રુમ અને સેલ્ઝનિક દરજ્જાની બે વિભિન્ન અર્થમાં વ્યાખ્યા આપતા જણાવે છે કે દરજ્જો વ્યક્તિનું સામાજિક સ્થાન સૂચવે છે. દરજ્જાની આ વ્યાખ્યામાં દરજ્જો ઊંચો કે નીચો તેવો અર્થ અભિપ્રેત નથી. દરજ્જો ઉચ્ચ નિમ્નતાના ક્રમની વ્યવસ્થામાં વ્યક્તિનું સ્થાન સૂચવે છે. દાખલા તરીકે કુટુંબમાં પિતા, માતા, પોતાનો મોટો પુત્ર, નાનો પુત્ર, પુત્રી એવો ઉચ્ચ નિમ્નનો ક્રમ હોય છે. આ ક્રમમાં પિતાનું સ્થાન સૌથી ઊંચું છે અને અહીં નાની પુત્રીનું સ્થાન સૌથી નીચે છે. અહીં પુત્ર કરતાં પિતાનું સ્થાન ઊંચું છે અને પિતા કરતાં પુત્રનું સ્થાન નીચું છે. આ જ રીતે અન્ય જૂથ માટે પણ વિચારી શકાય. બંને વ્યાખ્યાઓમાં બીજી વ્યાખ્યા કરતાં પહેલાં વ્યાખ્યા મર્યાદિત અર્થ ધરાવે છે. જૂથમાં સભ્યોનું સ્થાન તેણે બીજા સભ્યો સાથે કઈ રીતે વર્તવું છે તે સૂચવે છે, તેમજ તેની અપેક્ષાની મર્યાદા બાંધી આપે છે. દાખલા તરીકે ક્લાર્ક તેના અધિકારી પાસે અમુક વર્તનની જ અપેક્ષા રાખી શકે અને ક્લાર્ક તેના અધિકારી સાથે કઈ રીતે વર્તવું તે પણ તેના દરજ્જાનો જ ભાગ હોય છે. જોન્સન દરજ્જાનો ખ્યાલ સમજાવતા લખે છે કે દરજ્જો હકોનો નિર્દેશ કરે છે. અન્ય સભ્યોના સંદર્ભમાં જૂથના સભ્યો જે કંઈ હકો કે દરજ્જો જૂથના સભ્યો દરજ્જો છે, દાખલા તરીકે કુટુંબમાં સભ્ય તરીકે પુત્ર, મા બાપ પાસે વરણ પોષણ, શિક્ષણ મેળવવાનો, મિલકતનો, વારસામાં મેળવવાનો, એમ વિવિધ હકો ધરાવે છે. કુટુંબમાં પુત્રના બધા હકો પુત્રનો દરજ્જો છે. એ તે શાળા કે કોલેજમાં વિદ્યાર્થી પ્રવેશ મેળવવાનો, વર્ગમાં બેસવાનો, પરીક્ષા આપવાનો, પરિણામ મેળવવાનો વિવિધ હકો ધરાવે છે. આ હકો વિદ્યાર્થીનો દરજ્જો છે. જૂથમાં તેના સભ્યો ના હકોનો ખ્યાલ અન્ય સભ્યોના હકોના સંદર્ભમાં જ થઈ શકે છે. આથી જણાશે કે જે તે જૂથમાં જૂથના સભ્યો તે જૂથના અન્ય સભ્યોના સંદર્ભમાં જે સ્થાન ધરાવે છે તે સ્થાન સાથે સંકળાયેલા હકોને દરજ્જો કહેવાય. જૂથના જુદા જુદા સભ્યોના દરજ્જા વચ્ચે જે તફાવતો છે તે તફાવતો હકોના તફાવતો છે. આમ દરેક વ્યક્તિને તેનો દરજ્જો હોય છે. વ્યક્તિ જેટલા જૂથોનું સભ્યપદ ધરાવે છે તે દરેક જૂથમાં વ્યક્તિનો અમુક દરજ્જો હોય છે. ઉપરોક્ત વ્યાખ્યાઓને આધારે દરજ્જાનો ખ્યાલ વધુ સ્પષ્ટ રીતે સમજી તેના સામાન્ય લક્ષણો નીચે મુજબ તારવી શકાય.
તો આપણે હવે જે દરજ્જાના પ્રકારો અને તેના લક્ષણોની આપણે વાત કરીએ તો એમાં દરજ્જાના જૂથ રચનાનો એકમ છે, દરજ્જો જૂથ સભ્ય સાથે સંકળાયેલો છે, દરજ્જો જૂથના અન્ય સભ્યોનું અનુસંધાનમાં એક જગ્યાનું વર્ણન છે, દરજ્જો ઉચ્ચ નિમ્ન ક્રમની વ્યવસ્થાનું વ્યક્તિનું સ્થાન સૂચવે છે, દરજ્જો જૂથમાં સ્થાન ધરાવતી વ્યક્તિઓ સાથે કઈ રીતે વર્તવું તેની મર્યાદા નક્કી કરી આપે છે, આ રીતે દરજ્જો જૂથના સભ્ય તરીકે વ્યક્તિના હકો સૂચવે છે. આ રીતે આપણે અહીંયા જોયું. હવે આગળનો વિડીયો નેક્સ્ટ